હેલો ફ્રેન્ડ્સ, હું છું જિજ્ઞાસા અને હું મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એક પછી એક તહેવારો આવી રહ્યા છે, ત્યારે આજે આપણે બનાવીશું ગુજરાતનું જાણીતું ફરાળી ફરસાણ બફવડા. આને આલુ પેટીસ પણ કહેવાય છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે. આપણે એને બહુ સરળ રીતે ઘરે બનાવી શકીએ છીએ. આને આપણે સાંજના નાસ્તા તરીકે પણ સર્વ કરી શકીએ છીએ અને ઉપવાસમાં પણ એને ફરસાણ તરીકે આપણે સર્વ કરી શકીએ છીએ. ઉપવાસ ન હોય તો પણ આ ફરસાણ જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. તો ચાલો આ ટેસ્ટી ફરસાણ આજે મારા કિચનમાં બનાવી લઈએ. તો આ માટેની સામગ્રી હું તમને બતાવી દઉં. પેટીસ બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવવાની તૈયારી કરીશું. સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા 5 બટાકા મેં બાફી લીધા છે અને એને મેશ કરી લીધા છે. કોથમીર લીધી છે મેં 1 મોટો કપ જેવી. શિંગદાણા મેં શેકીને ભૂકો કરી લીધો છે. કોપરાનું શેણ લીધું છે મેં, ફ્રેશ કોપરાનું શેણ લીધું છે. આદું મરચાંની પેસ્ટ છે, એના માટે મેં આવા તીખા મરચાં યુઝ કર્યા છે. તલ લઈ લીધા છે ફ્રેન્ડ્સ મેં અહીંયા. ત્યારબાદ મેં દાડમના દાણા લીધા છે. અહીંયા મેં દ્રાક્ષને ઝીણી કટ કરી લીધી છે. વણિયારીનો મેં પાવડર લીધો છે અને કાજુના મેં ઝીણા કટકા કરી લીધા છે. 1 લીંબુનો રસ આપણે જોઈશે મીઠું સ્વાદ મુજબ, અને તેલ યુઝ કરીશું. હવે આપણે સ્ટફિંગ બનાવીશું. મેં અહીંયા જે બટાકા લીધા છે એમાંથી હું 1/4 કપ જેવો બટાકાનો જે માવો છે, મેશ કરેલા બટાકા, એ હું બાફેલા બટાકા લઈ લઈશ. બાઇન્ડિંગ માટે આપણે સ્ટફિંગમાં યુઝ કરીશું. તો એ મેં એક મિક્સિંગ બોલમાં લઈ લીધું છે અને હવે તેમાં હું બધા મસાલા એડ કરીશ, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એક પછી એક વારાફરથી. સૌથી પહેલાં મેં અહીંયા જે શિંગદાણાનો મૂકો લીધો છે તે 2 ટેબલ સ્પૂન જેવો મેં નાખ્યો છે અહીંયા. ત્યારબાદ એમાં આપણે નાખીશું ખાંડ. 2 ટેબલ સ્પૂન મેં દળેલી ખાંડ નાખી છે. ખાંડનું પ્રમાણ તમે તમારી ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને હવે તેમાં મેં 2 ટેબલ સ્પૂન જેવું છીણેલું કોપરું લઈ લીધું છે. મેં ફ્રેશ કોકોનટ લીધું છે, તમે ડેસિકેટેડ કોકોનટ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ મેં 1/2 કપ જેવી અહીંયા કોથમીર ઝીણી સમારેલી મેં લઈ લીધી છે. અને હવે તેમાં 1 ટીસ્પૂન જેવા તલ નાખીશું. ત્યારબાદ મેં વણિયારીનો પાવડર 1 ટીસ્પૂન જેવો લીધો છે. દાડમના દાણા 1 ટીસ્પૂન જેવા નાખ્યા છે મેં અંદર. આદું મરચાંની પેસ્ટ 1 ટેબલ સ્પૂન જેવી નાખી છે. આ સ્ટફિંગ આપણે થોડું ખાટું મીઠું અને ટેસ્ટી બનાવીશું ફ્રેન્ડ્સ. જેટલું આ સ્ટફિંગ સરસ હશે એટલી તમારી પેટીસ સરસ લાગશે. હવે મેં કાજુના ઝીણા કટકા કરીને અંદર નાખી દીધા છે. આ બધું ઓપ્શનલ છે, તમે આમાં તમારી ઈચ્છા મુજબ ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો છો. હવે મેં દ્રાક્ષના ઝીણા પીસ કરી લીધા છે, કિશમિશ તે પણ નાખી દીધી છે, અને થોડો ગરમ મસાલો મેં 1/2 ટીસ્પૂન જેવો અહીંયા નાખ્યો છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું. મેં અહીંયા સિંધો મીઠાનો ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ. અને હવે મેં અહીંયા લીંબુ નિતાર્યું છે. અહીંયા મેં ફક્ત 1/2 લીંબુ નિતાર્યું છે ફ્રેન્ડ્સ. અને જો પછીથી આપણે જરૂર લાગશે તો આપણે થોડો આમચૂર પાવડર નાખીશું, કારણ કે વધુ પડતું જો લીંબુનો રસ ને બધું નાખીશું તો આપણું સ્ટફિંગ થોડું સોગી થઈ જશે. હવે બધું જ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. આ સ્ટફિંગ આપણે ચટપટું તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો હવે આપણું સ્ટફિંગ બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે હથેળી પર તેલ લગાવીને આ સ્ટફિંગના નાના નાના બોલ્સ બનાવી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના નાના બોલ્સ બનાવીશું. આપણે અંદર સ્ટફ કરવાના છે, તો પછી બોલ્સ નાના હશે તો આપણી પેટીસ માપની વ્યવસ્થિત થશે. આ રીતે આપણે વારાફરતી બધા બોલ્સ બનાવી લઈશું.
સ્ટફિંગમાં વપરાયેલી સામગ્રીનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂક્યું છે, તમે ચેક કરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આટલા સ્ટફિંગમાંથી બધા જ બોલ્સ બનાવી લઈશું. લગભગ 20 બોલ્સ આપણા રેડી થયા છે, નાના નાના તમે જોઈ શકો છો. આપણે બહારનું પળ બનાવવાની તૈયારી કરીશું. તેના માટે જે ફટાકાનો માવો હતો તે બધો જ મેં લઈ લીધો છે અને તેમાં મેં 2 ટેબલસ્પૂન જેવો આરા લોટ નાખ્યો છે. અને હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. ફરી મેં સિંધો મીઠાનો અહીંયા ઉપયોગ કર્યો છે. બધું આપણે મિક્સ કરી લઈશું અને એને ભેગું કરી લઈશું અને તેમાં 1 ટીસ્પૂન જેવું તેલ નાખીશું. તેલથી ફ્રેન્ડ્સ આ મિક્સરમાં એક ગ્લેઝ આવી જાય છે અને તમને લોટ જેવું બાંધવામાં સરળતા રહે છે, તમારા હાથમાં બહુ ચોંટતું નથી. અને જો તમારા બટાકા ચીકણા હોય તો તમે આમાં વધુ 1 ટેબલસ્પૂન આરા લોટ નાખી શકો છો, એનું કોઈ ફિક્સ માપ હોતું નથી. તમે જુઓ ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ ડો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેના રૂલા પાડી લઈશું. હવે મેં એક પ્લેટમાં સાઈડમાં 2 ટેબલસ્પૂન જેવો આરા લોટ લઈ લીધો છે અને જે ગુલ્લા પાડ્યા છે એના આવી રીતે હથેળીમાં ફ્લેટ કરીને એને સ્પ્રેડ કરી લઈશું અને તેમાં જે સ્ટફિંગના નાના બોલ્સ બનાવ્યા છે તે એક નાનો બોલ અંદર મૂકીને આ રીતે હળવા હાથે બધું કચોરીની એની જેમ આપણે પેટીસ વાળી લઈશું હળવા હાથે. આમાં ફ્રેન્ડ્સ એક ધ્યાન રાખવાનું છે કે જે બટાકા આપણે યુઝ કરીશું તે બટાકા એકદમ ફ્રેશ હોવા જોઈએ, તે ફ્રીઝમાં મૂકેલા ન હોવા જોઈએ. એકદમ તરફ તમે બાફીને બટાકાનો ઉપયોગ કરવો અને ગોળા અને પેટીસ એ રીતે વાળવી કે ઉપર ક્રેક્સ ન રહે, એકદમ ઉપરથીનું સરફેસ સ્મૂધ રાખવું. હવે તેને આરા લોટમાં આ રીતે આપણે કોટ કરી દઈશું. અને જો વારાફરથી આ રીતે આપણે એક એક કરીને બધી જ પેટીસ વાળી લઈશું. આ રેસીપી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે અને તે બિલકુલ બહાર ફરસાણની દુકાનમાં મળે તેવી જ તૈયાર થાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે વારાફરતી બધા જ ગોળા વાળી લઈશું અને હવે એક બાજુ મેં તેલ ગરમ મૂકી દીધું છે તો આપણે એને તળીશું. આંચ આપણે બહુ હાઈ રાખવાની નથી, પહેલાં આપણે મીડિયમ પર તળીશું અને થોડી વાર એને બિલકુલ નહીં હલાવીએ. થોડી વાર આપણી પેટીસ તળાય પછી ફ્લેમ સ્લો કરી દેવાની છે. ધીમા તાપે આ ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પ થશે તમારું અને એકદમથી લાલ નહીં થઈ જાય. તેલ વધારે ગરમ હશે તો ઉપરથી પડ એકદમ જ લાલ થઈ જશે અને પોચું રહેશે, એટલા માટે આપણે એને ધીમા તાપે તળવાની છે. આવી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આપણી પેટીસને તળીશું અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. મારા ફરથી આપણે બધી જ પેટીસ તળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આપણી પેટીસ બિલકુલ સર્વ કરવા માટે રેડી છે. તો આપણે ઉપવાસમાં ગ્રીન ચટણી સાથે આને ખાઈ શકીએ છીએ, ઉપવાસ ન હોય તો કેચઅપ પણ સાથે લઈ શકીએ છીએ. તો તમને ફ્રેન્ડ્સ, જો મારી રેસીપી ગમી હોય તો ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરશો અને મારી રેસીપીને લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.